ની શરૂઆત કરીએ બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર. બનાસ ડેરીએ દૂધ ખરીદ કિંમતનો ભાવ વધાર્યો છે. પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો છે. નવો ભાવ ફેબ્રુઆરીથી અમલી કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે પશુપાલકોને મોટો ફાયદો અહીં પહોંચશે. 10 રૂપિયા વાર્ષિક ભાવ ફેરપેટે એડવાન્સ આપવામાં આવશે. દૂધ ઉત્પાદકોને ફાયદો થાય તે માટે નવો ભાવ ફેબ્રુઆરીથી જ લાગુ થઈ જશે. આપને જણાવી દઈએ કે બનાસ ડેરીએ દૂધની ખરીદ કિંમતમાં વધારો કર્યો છે. આ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9 ના સંવાદદાતા કુલદીપ પરમાર પાસેથી. કુલદીપ, દૂધ ઉત્પાદકોને માટે એક રીતે કહી શકાય કે સારા સમાચાર. ચિત્રા, જે પ્રકારે વાત કરવામાં આવે તો બનાસ ડેરી એ બનાસકાંઠાની ઓળખ છે. ખાસ કરીને એશિયાની સૌથી મોટી ડેરી બનાસકાંઠામાં આવેલી છે. જ્યારે રાજ્યભરમાં દૂધ ઉત્પાદકોના ભાવ જે છે તેને લઈને પ્રશ્નો છે, ત્યારે બનાસ ડેરીએ ભાવ વધારવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે બનાસ ડેરી ખાતે આવ્યા હતા અને તે દરમિયાન ચેરમેન શંકર ચૌધરીએ આ જાહેરાત કરી છે કે પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવશે. જ્યારે 10 રૂપિયા એડવાન્સ પેટે આપવામાં આવશે, એટલે કે કહી શકાય કે કુલ 20 રૂપિયાનો ભાવ વધારો થયો છે. ચોક્કસથી પશુપાલકો જે વારંવાર માંગ કરી રહ્યા હતા કે દૂધના યોગ્ય ભાવ મળતા નથી, દૂધના ભાવ વધારો થવો જોઈએ, તે ભાવ વધ્યા છે. બનાસ ડેરી રોજનું 60 લાખ લીટર દૂધ લાવે છે, એટલે કે મોટો પશુ પાલક સમુદાય બનાસ ડેરી સાથે જોડાયેલો છે. ને જ્યારે આ પ્રકારે ભાવ વધારો કરવામાં આવે છે, તેનાથી ચોક્કસ પશુપાલકોને ફાયદો થશે. અને જે પ્રકારે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ દૂધમાં ભાવ વધારવાની જે જાહેરાત કરી છે તેને લઈને અત્યારે તો પશુપાલકોમાં આનંદનો માહોલ છે. ચિત્રા, બિલકુલ આભાર.